કહેવાનું પૂરું થતાં જ રામકૃષ્ણે નરેનનો હાથ પકડ્યો. હાથ પકડીને એને ઉત્તર તરફના વરંડામાં ખેંચી ગયા. ઓરડાનું બાણું બહારથી બંધ કરી દીધું. શિયાળાના દિવસો ઉત્તર તરફના પવનને અટકાવવાને માટે થાંભલા વચ્ચેના કાણા દોરી ખોસીને બંધ કરી દેવાયા હતા. નિશ્ચિંત એકાંત જગ્યા ઓરડાનું બાણું બંધ કરી દીધા પછી ત્યાં કોઈ ડૂબક્યું કરી શકે તેમ નહોતું. એકાંતમાં રામકૃષ્ણ કદાચ કશો ઉપદેશ આપશે એવું લાગવાથી નરેન કુતૂહલથી રાહ જોઈ રહ્યો. પણ આ શું, રામકૃષ્ણ તો કશું બોલતા જ નથી. રામકૃષ્ણ તો રડે છે, વ્યાકુળ થઈને રડે છે. કેમ જાણે કેટલાય દિવસનો ગાઢ પરિચય ન હોય તે સ્નેહભર્યા સ્વરે કહે છે, આટલા દિવસ સુધી ક્યાં હતો? નરેન વિસ્મયથી સ્તબ્ધ થઈને અવાક બની ગયો. તને કશી દયા માયા છે કે નહીં? આટલા બધા દિવસો પછી આવવાનું હોય, ક્ષણથી તે દિવસ સુધી, દિવસથી તે માસ સુધી, માસથી તે વર્ષ સુધી, તેમ કેટલાય સમયથી તારી રાહ જોતો બેઠો છું. તને શું એનો ખ્યાલ નથી? તે કેટલાય સમયથી તું આવ્યો નહીં, તે મને યાદ જ ન કર્યો. નરેનનો હાથ પકડીને વિલાપ કરતા હોય તેમ રામકૃષ્ણ બોલતા હતા. પરંતુ ખરેખર તો એ હતો આનંદ પ્રલાપ. આ વાણી માખણ જેવી અમૃત વાણી. સંસારી લોકોની વાતો સાંભળી સાંભળીને મારા કાન ફાંકી ગયા. મારા પ્રાણની વાત કોઈને કહી શકાય નહીં. તેથી તો જો મારું પેટ ફૂલી ગયું છે. હવે તું આવ્યો છે એટલે બહારના બાણાનો આગળો વાસી દેવાથી અંદરનું બાણું ખુલી જશે. હરિકથારસ માણતા દિવસ રાત વીતી જશે. તું આવ્યો એટલે કે ભક્તના હૃદયમાં ભગવાન વિશ્રામ કરવા આવ્યા છે. ભક્તનું હૃદય જ તો ભગવાનનું વિશ્રામ સ્થાન. નરેન તો ચિત્રવત ઉભો જ રહી ગયો, નિસ્પંદ નિશ્ચેષ્ટ. દિવસે મેં માને ખૂબ ખૂબ કહ્યું હતું, કામિની કાંચન ચાગી શુદ્ધ ભક્ત નહીં મળશે તો હું આ પૃથ્વી ઉપર રહીશ કેવી રીતે? કોની સાથે વાત કરીશ? રડતા રડતા હું સૂઈ ગયો. ત્યાર પછી શું થયું તે તું જાણે છે? નરેન ઉત્સુક થઈને જોઈ રહ્યો. ગધરાતે તું મારા ઓરડામાં આવ્યો, મને ઢંઢોળીને જગાડ્યો ને કહ્યું હું આવ્યો છું. પણ હું તો કશું જાણતો નથી. નરેનના મુખ પર હાસ્યની એક રેખા ફૂટી અને કહ્યું, હું તો મારા કલકત્તાના ઘરમાં ત્યારે ઘસઘસાટ ઊંઘતો હતો. તું નહીં જાણે એટલે શું? તું નહીં જાણે તો બીજું કોણ જાણે? રામકૃષ્ણ એકાએક હાથ જોડ્યા, દેવવંદના કરતા હોય એ રીતે બોલવા લાગ્યા. પરંતુ પ્રભુ, હું જાણું છું. તમે એ જ પુરાણ પુરુષ, તમે મંત્રદ્રષ્ટા ઋષિ, તમે નરરૂપી નારાયણ, તમે અમારે માટે રૂપ ધારણ કરીને આવ્યા છો. માત્ર અમારે નહીં, સમસ્ત જીવન માટે આવ્યા છો. આવ્યા છો સમસ્ત ભુવન દૈન્ય દુઃખ દૂરિત કરવાને. ભક્તિથી તમને નમેલાને નો ક્લેશ દૂર કરવા માટે. આ શું ઉન્માદ! નહીં તો વળી હું તો વિશ્વનાથ દત્તનો એક સામાન્ય દીકરો, આ બધું એ મને કહી રહ્યા છે? કોણ છે આ વચન રચનાપટુ? આ શી પ્રહેલિકા હું સાંભળી રહ્યો છું? હું મારામાં જ તો છું ને? નરેને સળકાળની એકવાર ખાતરી કરી લીધી, બધું બરાબર છે, માત્ર પાત્ર જ અપ્રકૃતિસ્થ છે. લોકો જે કહે છે કે પાગલ બ્રાહ્મણ દક્ષિણેશ્વરમાં છે તે સાચું જ કહે છે. પાગલ નહીં તો શું? પાગલ નહીં હોય તો શું મનુષ્યમાં ઈશ્વરને જોઈએ? જેને જોઈ શકાય નહીં, સાંભળી શકાય નહીં, તેને માટે કોઈ આંસુ વરસાવે, આવી અસંગત વાતો કરે? પાગલ કહીને એ વાતને ઉડાવી દેવાનું તો સહેલું નથી. એમાં મન સાથ આપતું નથી. પાગલ આવો હિરણ્યમય હોય, એ શું આવો પુલકોદ્ભિદનો સર્વાંગ હોય, એને અંગે અંગ આવા રોમાંચ થતા હોય, એની વાણીમાં આવી મધુરતા હોય, એની વાત આવી શ્રવણમંગળ હોય, એના મુખ પર આવું લોકોની વેદનાને હરીનારો હાસ્ય હોય, એના કંઠમાં અને દૃષ્ટિમાં, સ્પર્શમાં અને આર્જવમાં આવી મેદુર મેઘની મમતા
અને અમૃતની વર્ષા જેવો સ્નેહ હોય કોણ જાણે. એ વિશે તર્ક વિતર્ક કરવાથી શું મળવાનું હતું? એ તો જાણે એક ભક્તિ તર્કાતીત તત્વાતીત અનુભૂતિ છે. આપણે તો માત્ર જોયા કરવું, સાંભળ્યા કરવું, નિરુદ્ધ નિશ્વાસે નિશ્ચળ થઈને રહેવું. તું જરા બેસ, હું તારા માટે ખાવાનું લઈ આવું. બાવણ ઉગાડીને રામકૃષ્ણ ઓરડામાં ગયા. તરત જ ખાવાની થાય રહીને પાછા આવ્યા. એમનામાં પાકળના જેવી જ વ્યાકુળતા હતી. રખેને માખણ ચોર આ દરમિયાન ભાગી જાય તો, રખેને એ અંધકારમાં અંતર્દાન થઈ જાય તો. ના, નરેન તો ચૂપચાપ ઊભો છે. વર્તમાન કે ભવિષ્ય કશું એ નક્કી કરી શકતો નથી. એ વિચારે છે, હું 3.5 હાથનો પરિમિત માંસપીંડનો સામાન્ય એક દેહ છું કે હું વિરાટ મહાન અનંત બલશાળી પરમાત્મા છું? થાળીમાં સંદેશ અને માખણ મિશ્રી. રામકૃષ્ણ પોતાલાથી નરેનના મોઢા આગળ હાથમાં લઈને ધરે છે. કહે છે, મોઢું ખોલ. આ શું? મારા મિત્રો મારી સાથે આવ્યા છે. નરેનને મોઢું ફેરવી લેવાની ઈચ્છા થઈ. લાવો, મારા હાથમાં લાપો, હું એ બધાની સાથે વેચીને ખાઈશ. કોણ કોની વાત સાંભળે? ખાશે એ બધાએ ખાશે. પહેલાં તું ખા. રામકૃષ્ણે બળજબરીથી મોઢામાં ખાવાનું મૂકી દીધું. કૌશલ્યા થઈને રામને ખવડાવ્યું છે, યશોદા થઈને ગોપાલને ખવડાવ્યું છે. આ મારા હૃદયનું નૈવેદ્ય આ લે. તું કોણ તેને જ ખબર નથી. તું તો સવિત્ર મંડળ મધ્યવર્તી નારાયણ. એમણે તો બધું જ પરાણે નરેનને ખવડાવી દીધું. બોલ, ફરી આવીશ ને? જરાય વિલંબ કરીશ નહીં ખરું ને? રામકૃષ્ણે આગ્રહ કર્યો. પછી સહેજ ધીમે અવાજે કહ્યું, પણ જોજે તું એકલો જ આવજે. પાગલ હશે પણ પછી આવી દર્દી મરમી હોય શી રીતે? આવી અમૃતમય વાત એ શી રીતે કરાય?